નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમને આ વિડીયોમાં ખાસ આપણે ન્યૂઝ આવી છે અને દરેક આપણે જાણીએ છીએ કે હાલમાં આપણે ઇઝરાયલની અંદર જે યુદ્ધ શરૂ થયું છે એની અસર આપણે હીરા ઉદ્યોગ ઉપર કેટલી પડશે એ વસ્તુની ખાસ તમને આ વિડીયોની અંદર પૂરી જાણકારી મળશે. અને આપણે જે 1.5 વર્ષથી આપણે એક તો યુદ્ધ હાલે હશે, આ એક પૂરું નહીં થયું કે બીજું શરૂ થયું, એટલે જે આપણે શું છે કે હીરા ઉદ્યોગની અંદર માઇન સમયમાં સુધારો આવવાની ચારી થાય ત્યાં બીજું શરૂ થાય છે. આ એક આપણે જે દેશી રીતે કહેવત પડેલી છે ને કે પીડા ઉપર પાટું, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે એક વસ્તુ જે પૂરું ન થાય ત્યાં બીજું વસ્તુ શરૂ થાય છે. એટલે આજે આપણે ખાસ ઇઝરાયલના અંદરનું જે યુદ્ધ શરૂ થયું છે એ વસ્તુની જાણકારી ખાસ તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી મળશે અને હીરા ઉદ્યોગ ઉપર શું અસર પડશે એની પૂરેપૂરી આ વિડીયોની અંદર તમને જાણકારી મળશે. અને પહેલી દોખાડા તો આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર તમને મળતી રહે. હવે આપણે ન્યૂઝને ખાસ વિગતવારમાં આપણે જાણકારી મેળવશું. ઇઝરાયલની અંદર જે યુદ્ધ શરૂ થયું છે હવે આ યુદ્ધની અસર પણ સુરતના હીરા બજાર ઉપર જોવા મળશે. થોડા મહિના પહેલાં યુક્રેનના થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા વેપારીઓને સમય લાગ્યો હતો. સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ઇઝરાયલ અને હમાસના યુદ્ધને લઈ હીરા બજારની સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. ઇઝરાયલ અને હમાસ યુદ્ધ શરૂ થયું છે તે યુદ્ધની અસર પણ હવે સુરત હીરા માર્કેટ ઉપર જોવા મળશે. કારણ કે 10,000 કરોડનો વેપાર ઇઝરાયલ અંદર કરવામાં આવતો હતો, જે હાલ ઠપ થતાં દિવાળી સમયે માર્કેટ ઉપર મોટી અસર જોવા મળશે. સુરત હીરા બજારમાં દિવાળીનો સમય પહેલાં અત્યંત ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં. સુરત શહેરની અંદર સૌથી મોટા 2 ઉદ્યોગ આવેલા છે. બંને ઉદ્યોગમાં લાખો કામદારો સીધા સંકળાયેલા છે. જ્યારે પણ આ વર્ષ બંને માર્કેટ ઉપર કોઈ અસર પડતી હોય છે તો તેની અસર લાખો કારીગરો ઉપર પણ એમના તેમના પરિવાર ઉપર પડતી હોય છે. જો હીરા બજારની વાત કરવામાં આવે તો સુરતના હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં પસાર થઈ રહ્યો છે. ઇઝરાયલ અંદર જે યુદ્ધ શરૂ થયું છે આ યુદ્ધની અસર પણ સુરતના હીરા બજાર ઉપર જોવા મળશે. થોડા મહિના પહેલાં યુક્રેનના થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા વેપારીઓને સમય લાગ્યો હતો, ત્યારે ફરી ઇઝરાયલની અંદર યુદ્ધ શરૂ થતાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે. 10,000 કરોડનો વેપાર ઠપ. સુરતના હીરાના વેપારીઓ દ્વારા રશિયન કંપનીને રફ 2 મહિના ન મોકલવા માટે અપીલ કરી હતી. બીજી બાજુ પોલિસ્ટ હીરાના ભાવ અત્યંત નીચે આવી જતાં હીરા માર્કેટની અંદર સ્થિતિ ખરાબ ચાલી રહી છે. લોકો પાસે મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક પડી રહેલ છે. જ્યારે ઇઝરાયલમાં દર વર્ષે ભારત અંદાજિત 10,000 કરોડનો હીરાનો વેપાર કરતું આવ્યું છે, ત્યારે અત્યારે જે કાંઈ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો આ 10,000 કરોડનો વેપાર ઠપ થયો છે. મોટી કંપનીના વેપારીઓ ચિંતા મુકાયા છે. કારણ કે દિવાળી એક તો હીરાના બજારમાં મંદીનો સમયમાંથી પસાર થઈ રહી છે અને આ સ્થિતિ ઊભી થતાં વધુ હાલત કફોડી બને તેવું હીરા વેપારીઓનું માનવું છે. ખાસ તમને ન્યૂઝમાં જાણવા મળ્યું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં આપણો 10,000 કરોડનો વેપાર ઠપ થયો છે. એની હિસાબે આપણા દરેક વેપારી મૂંઝવણમાં મુકાયેલા છે. એટલે ખાસ તમને ન્યૂઝની અંદર ખાસ જાણકારી મળી છે કે ઇઝરાયલની અંદર જે યુદ્ધ શરૂ થયું છે એની અસર આપણે હીરા ઉદ્યોગ ઉપર કેટલી પડે એ વસ્તુની તમને આ વિડીયોની અંદર ખાસ જાણકારી મળી છે. અને ખાસ પૂરેપૂરો વિડીયો શેર કરજો એટલે આપણા દરેકને જાણવા મળે કે શું ચાલે છે, હાલમાં યુદ્ધની અસર કેટલી હીરા ઉદ્યોગ ઉપર પડશે. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.